હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? આપણું કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું બહુ જ ટેસ્ટી, મસાલેદાર, ચટાકીદાર એવું ટિંડોળાનું શાક બનાવતા શીખવાડીશ તમને. આ શાક બનાવવામાં બહુ જ ઇઝી છે અને ખાવામાં બહુ જ એટલે બહુ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવા માટે મેં ખાલી ટિંડોળાનો જ ઉપયોગ કર્યો છે, પણ અગર તમારા ઘરમાં એકલા ટિંડોળાનું શાક ના ખવાતું હોય તો તમે તેના અંદર બટેટા પણ એડ કરી શકો છો. અગર તમે આ શાકમાં બટેટા નાખો છો તો તમારે સૌથી પહેલાં રાઈ જીરુંનો વઘાર મૂકીને પહેલાં બટેટાને સરસ રીતે અર્ધકચરા ચડી જાય ત્યાં સુધી તેને ચડાવી દેવાના છે, અને ત્યારબાદ જ આપણે તેના અંદર ટિંડોળા એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ આપણું કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો ચલો હવે આપણે ચટપટ બની જતું ટિંડોળાનું શાક બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે એક પેનના અંદર મેં એક મોટી ચમચી તેલ લીધું છે. ત્યારબાદ તેના અંદર મેં 5 ચમચી રાઈ ઉમેરી છે, અને રાઈ થોડી તતડવા લાગે ત્યારબાદ મેં 5 ચમચી અંદર હિંગ નાખી છે. હિંગ નાખ્યા બાદ તેના અંદર મેં 1/2 કપ કાચા જ સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે. ત્યારબાદ તરત જ તેના અંદર મેં 200 ગ્રામ ટિંડોળા લીધા છે. તેને મેં ધોઈને સાફ કરીને સરસ પતલી પતલા સમારી દીધા છે. તો આપણે સિંગદાણાનો ભૂકો નાખ્યા બાદ તરત જ ટિંડોળા એડ કરી દઈશું. ટિંડોળા એડ કર્યા બાદ આપણે તેના અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું નાખ્યા બાદ આપણે બધું જ ને સરસ રીતે 2-3 મિનિટ સુધી સાતડી દેવાનું છે, અને સરસ રીતે સતડાઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને 5-7 મિનિટ સુધી ચડવા દઈશું. વચ્ચે ખોલીને આપણે ચેક કરતા રહીશું, અગર જો ટિંડોળા ચડી ગયા હોય તો આપણે આગળ મસાલા ઉમેરીશું, અને અગર જો ટિંડોળા ના ચડી ગયા હોય તો ફરીથી આપણે તેને 3-4 મિનિટ સુધી, અથવા તો ટિંડોળા ચડે નહીં ત્યાં સુધી આપણે તેને સરસ રીતે ચડી જવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે ટિંડોળા હું કટ કરું છું તો એ કટ થઈ જાય છે, એટલે ટિંડોળા આપણા સરસ ચડી જાય છે. તો તેના અંદર આપણે મસાલો કરી દઈએ. તેના અંદર મેં 5 ચમચી હળદર નાખી છે, 1/2-1/4 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર નાખ્યો છે, 1 નાની ચમચી મેં ખાંડ ઉમેરી છે, અને ત્યારબાદ આપણે બધી જ વસ્તુને ફરીથી સરસ રીતે 2 મિનિટ સુધી સાતડી દઈશું. મરચુંનો ઉપયોગ તમે તમારા ઘરમાં જેટલું મરચું ખવાતું હોય એ પ્રમાણે કરી શકો છો. વધારે ખાતા હોય તો વધારે એડ કરવું, ઓછું ખાતા હોય તો થોડું ઓછું એડ કરવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું ટિંડોળાનું ચટાકીદાર, મસાલેદાર, ટેસ્ટી, એકદમ જ સરસ શાક બનીને રેડી છે, ને દેખાવમાં જ બહુ જ સરસ લાગે છે. આને તમે રોટલી, પરાઠા સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, અને કેવી લાગે તે મને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.